મજુરાગેટ કૈલાશનગરની ટ્રાઇડેન્ટ હોસ્પિટલને સેન્ટ્રલ ઝોન દ્વારા સીલ મરાઈ છે. રહેણાંક પ્લાનમાં હેતુફેર કરી ચલાવાતી ટ્રાઇડેન્ટ હોસ્પિટલને સીલ કરી ફાયર સેફટીના અપૂરતા સાધનો, ઇન્ડોર દર્દીઓને અન્ય સ્થળાંતર કરવા પણ સૂચના અપાઈ છે. તો મિલકતનો પ્લાન મંજૂર કરાવનાર આર્કિટેક્ટનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે. મજુરાગેટ કૈલાશનગરની ટ્રાઇડેન્ટ હોસ્પિટલને સેન્ટ્રલ ઝોને સીલ મારી છે. વોર્ડ નંબર 1, નોંધ નંબર 1401, 1402, 1403, ટીપી સ્કીમ નંબર 2, ફા પ્લોટ નંબર 32 પૈકી હરિનગર સોસાયટીના પ્લોટ નંબર 1 પર પણ 5 માળની ટ્રાઇડેન્ટ હોસ્પિટલ આવેલી છે. આ રહેણાંક મિલકતમાં હેતુફેર કરીને હોસ્પિટલ ચલાવાઈ રહી હતી, જેથી મિલકતના બેઝમેન્ટ, ત્રીજો માળ, પાંચમો માળ, એસી રૂમ અને બીજા માળે ઓપરેશન થિયેટર સહિતના ભાગને સીલ કરાયો હતો. વધુમાં બાકીના માળ ઉપર આઈસીયુ અને જનરલ વોર્ડના દર્દીઓને 3 દિવસમાં અન્ય હોસ્પિટલમાં સ્થળાંતર કરવા સૂચના આપી હતી, જેથી મુદત પૂર્ણ થતાં જ મિલકતના બાકીના ભાગમાં સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મિલકતમાં ફાયર સેફટીની સુવિધા અપૂરતી હોવાને કારણે કોવિડના બેડની ફાળવણી પણ રદ કરવામાં આવી હતી. ઉપરાંત આ મિલકતનો પ્લાન મંજૂર કરાવનાર આર્કિટેક્ટ પ્રદીપભાઈ સન્મુખભાઈ ચોકસીનું રજિસ્ટર્ડ ઇજનેર તરીકેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. રાજકોટની હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુરતનો ફાયર વિભાગ હરકતમાં આવી ગયો હતો, જેમાં હોસ્પિટલમાં તપાસ ચાલી રહી છે, જેમાં મજુરાગેટ પાસે રહેણાંક પ્લાનમાં હેતુફેર કરીને ચલાવાતી ટ્રાઇડેન્ટ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. ઘણી હોસ્પિટલોને ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ પણ અપાઈ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.